કેમ છો મિત્રો? મોસમ મસ્ત મજાની હોય, સફરમાં સાથીનો સંગાથ હોય, પછી અંતરમાં આનંદનો અનરાધાર વરસાદ જ હોય ને. આજે આપણે ગુણોથી સંપન્ન કડાના ફૂલની ભાજી બનાવીશું. કડાના ફૂલની ભાજી બનાવીશું. આકાશમાં ઓઢણી થઈ વરસાદમાં નાહેલા ડુંગરોને લૂછતા વાદળો, આહા, જોતા જ માહિલાએ ઘડીક રોકાઈ જવાની અરજી નાખી. આ મનોહર દ્રશ્યને મન ભરી માણવાની ઈચ્છાને રોકવી નહીં એવું અંતર્મનનું ફરમાન થયું. ચાલો, આમ પણ આજનો અમારો આશય કંઈક વગડામાં ફરવા જઈએ એવો જ હતો. ફરતા ફરતા સુનીનાએ કડાના ખીલેલા ફૂલ જોયા અને ત્યાં નક્કી કર્યું કે આજે કડાના ફૂલની ભાજી અને રોટલા બનાવીશું, અને અમારા મિશનને એક્શનનો કમાન્ડ આપવામાં આવ્યો. મિત્રો, કડો એટલે આયુર્વેદમાં કુટજ કે કુટજા તરીકે ઓળખાય છે. કુટજ મરડો થયો હોય ત્યારે ખંજવાળ, દાદ, ખુજલી વગેરેને મટાડવાનો ગુણ ધરાવે છે. તે જઠરાગ્નિ પ્રદીપ કરે છે. તેના બી ઇન્દ્રવજ તરીકે ઓળખાય છે. કુટજ સંધિવા તથા અસ્થિવામાં ઉપયોગી છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે અડસમાં લોહી આવતું હોય તો એની સારવારમાં પણ ઉપયોગમાં લેવાય છે. જો મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થયું હોય એમાં પણ કુટજ ઉપયોગી છે. તે બાળકો માટે કૃમિનાશકનું કામ કરે છે. કુટજ ઘનવટી અને કુટજારિસ્ત આ ઔષધિઓ દરેક સારવાર માટે ચિકિત્સકો દ્વારા આપવામાં આવે છે. આ ફૂલને દાંડીમાંથી છૂટા કરી સાફ કરી લઈશું. વરસાદનું આમ મોતી બનીને ઘાસની કોરે ઊભા રહેવું, વિચારો તો કેટલું કૌતુક લાગે. 1.5 કિલોમીટરની ઊંચાઈએથી પડેલો છાંટો ઘાસે કેટલી હળવાશ કે કોમળતાથી ઝીલ્યો હશે. ના તો ટીપાના ફોર્સથી ઘાસ તૂટ્યું, ના તો ટીપું વિખરાયું. કુદરતની લીલાના દર્શન આવું જોઈએ, ચિંતન કરીએ એમાંથી થાય. મગ દાળ ધોઈને 1/2 કલાક પલાળવા મૂકીશું. કુટજ એટલે કે કડો, એના ફૂલની ભાજી અમે વર્ષોથી ખાઈએ છીએ. પરંતુ આ છોડની દાળ, પાન, છાલ વગેરે જેમાંથી ઔષધિઓ બને છે એ બધાનો સીધો ઉપયોગ કરવો નહીં, કારણ કે એમાં શોધક ગુણો રહેલા છે જેનાથી ઉલટીઓ થઈ શકે છે, લોહી જાડું થઈ શકે છે અને બીજા ગંભીર નુકસાન થઈ શકે છે. ટૂંકમાં એના ફૂલની ભાજી ખાઓ ત્યાં સુધી બરાબર છે. બાકી કોઈ અનુભવી વૈદ્યની સલાહ સિવાય આનો કોઈ ઉપયોગ કરવો નહીં. વગડામાં ફરતા ફરતા કોઈ પ્રાણીના પગલાં જોવા મળ્યા. શરૂઆતમાં એવું લાગ્યું કે કૂતરાના પગલાં હશે, પછી નજીકથી જોયું તો પંજાની સાઈઝ મોટી લાગી. છેલ્લે કોમન સેન્સ લગાવી. હા, 2 પગલાં વચ્ચેનું માપ 1.25 ફૂટ જેટલું દેખાય છે, તો 4 પગલાં વચ્ચેનું અંતર 4.25 ફૂટનું થયું. અને ગરદન તથા માથું 1.25 ફૂટ ગણીએ તો ટોટલ લંબાઈ 5 ફૂટ જેટલી થાય. તો કૂતરું તો આટલું લાંબુ ન જ હોય. અને પછીથી જોવા મળ્યા એની છલાંગના નિશાન. આ કયું પ્રાણી હશે
કોમેન્ટમાં જણાવો. કડાના ફૂલોને ધોઈને બાફી લઈશું. બળદથી થતા ખેડાણમાં જમીન દબાતી નથી, જેથી અળસિયાનું જમીનમાં સરળતાથી વિચરણ થાય છે. જ્યારે 2-2.5 ટનનું ટ્રેક્ટર જમીનને દબાવે છે, જેથી અળસિયાની મૂવમેન્ટ ઓછી કે બંધ થઈ જાય છે. આજે સવાર 7 વાગ્યાથી ફરવાનું ચાલુ કર્યું છે. અત્યારે 3 વાગ્યા છે. ભોજન પ્રસાદ બનાવવાનો બાકી છે. કેરી ખાઈને ભોજન બનાવવાની શરૂઆત કરીશું. એક ચમચી મીઠું ઉમેરીશું. હલાવી ઢાંકી દઈશું. અરે, અડધા પલળ્યા છો તો પૂરા નાઈ લો ને ભાઈ. હા, ભાજીને બફાતા 15 મિનિટ જેટલો સમય લાગશે. તમારે કુકરમાં 2 વિસલ વગાડી બાફી લેવી. હવે વઘાર કરી લઈએ. જીરું, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. થોડી હિંગ ઉમેરીશું. હળદર ઉમેરીશું. જળ રેડી મગની દાળ ઉમેરીશું. ઢાંકીને બફાવા દઈશું. આ કલેડું મેળામાંથી 30 રૂપિયામાં લીધેલું. મહુડાનું ઝાડ આદિવાસી લોકોનું કલ્પવૃક્ષ કહેવાય. મહુડાના મીઠા લગતા ફૂલો ખાવાથી પેટના કૃમિનો નાશ થાય છે. મહુડાના ફૂલ, જે મહુડા તરીકે ઓળખાય છે, એ લીવર માટે ઉપયોગી છે. બોડી ડિટોક્સિફિકેશનનું કામ પણ કરે છે. એના ફળને ડોડી કહેવાય છે. તેનું તેલ કાઢીને આદિવાસીઓ ખાવાના ઉપયોગમાં લેતા હોય છે. ઓલેઇક એસિડ નામનો ગુડ ફેટી એસિડ પણ એમાં જોવા મળ્યો છે, જે LDL કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. પરંતુ મહુડાનો કાયમી ઉપયોગ નુકસાન કરી શકે છે. તેના હાઇપોગ્લાયસેમિક ગુણના કારણે લોહીમાં સુગર ઘટવાની સમસ્યા પણ થઈ શકે છે. જેઓને ઓટોઇમ્યુન ડિસીઝ હોય તેવા વ્યક્તિએ મહુડાના ફૂલનું સેવન કરવું નહીં. દાળ કચરી બફાય એટલે મીઠું ઉમેરીશું. દાળ બફાઈ જાય એટલે બાફેલા કડાના ફૂલ ઉમેરીશું. હલાવી થોડું શેકાવા દઈશું.
સાથે બાજરાના રોટલા બનાવી ભોજન પ્રસાદ લઈશું. સવારે 7 વાગ્યે નાસ્તો કરેલો અને જમવા બેઠા ત્યારે 4:30 વાગ્યા હતા. ધન ધનાઈને ભૂખ લાગેલી, ભાજી અને રોટલાથી ખૂબ જ સંતૃપ્તિ થઈ. બપોરે અમે જાંબુઘોડા બુધવારીમાં ગયેલા. કપડાં ધોવાનો પાયો 100 રૂપિયા અને આ ઝૂલવાળી થેલી ફક્ત 30 રૂપિયામાં. આમાં કાપડના પૈસા ગણો, સિલાઈના પૈસા ગણો, શું પ્રોફિટ હશે? એ 30 રૂપિયામાં પાછા બાર્ગેન કરવાવાળા 5 રૂપિયા ઓછા કરાવે, શું મળે આ લોકોને? આ કોઈ અજાણ્યો મસાલો મળી આવ્યો, એનું નામ છે હબીડો. આપ જાણતા હોય તો કેટલો અને શેમાં વાપરવો એ જણાવશો. અને હવે એઝ યુઝવલ ધ એસેન્સ ઓફ સ્વાદ સંહિતા, અદ્ભુત મનોરમ્ય ડ્રોનના દ્રશ્યોની મજા માણો. ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.